चुक्या छे ब्रिजेश, पहला तबक्कानी हवे तमाम बैठकों पर उम्मीदवार जाहिर करी चुके छे भारतीय जनता पार्टी अने आजे बीजा तबक्का माटेना पण एक उम्मीदवारनुं नाम जाहिर करी दीधुं छे। हवे 16 उम्मीदवारना नाम जाहिर करवाना बाकी छे। शुं रणनीति हशे, बीजी यादी क्यां सुधीमां आवी शके छे, केटला समयमां आवी शके छे अने आजे नामो जाहिर थया छे 6, एनुं विश्लेषण तमे कई रीते करशो? હજુ જે 6 નામો છે તેની અંદર બહુ સ્પષ્ટ 2 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે અને તે વધુ 2 મહિલા ચહેરાઓ, પહેલી યાદીમાં 14 હતા, બીજી યાદીમાં 2, એટલે કુલ 16 મહિલાઓ આપી છે ભાજપે। ભાજપ મહિલા સશક્તિકરણની વાત કાયમ કરતું રહ્યું છે અને આ વખતે ટિકિટો આપીને ભાજપે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે જે રાજ્યની અડધી આબાદી અથવા તો જે રીતે મહિલાઓને સન્માન મળવું જોઈએ રાજકીય ક્ષેત્રે, તે આપવાનો ભાજપે પ્રયાસ કર્યો છે। પ્રધાનમંત્રી મોદીએ પહેલેથી સૂચના આપી હતી કે તમામ જિલ્લાઓમાંથી જ્યારે બેઠકોના નામ આવે ત્યારે એક મહિલા ઉમેદવારનું નામ ફરજિયાત જે પેનલ બને તેની અંદર હોવું જોઈએ અને તેના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો। આ વખતે ભાજપે જે બતાવ્યું છે કે કેટલી વધુ બેઠકો ઉપર મહિલાઓને ટિકિટ આપી શકાય, તો એ ટિકિટ આપી છે અને તે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે મહિલા સશક્તિકરણમાં ભાજપ માને છે અને વિધાનસભા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટે પણ ભાજપનો પ્રયાસ છે। તો એ રીતે ભાજપે આ એક મોટી ગેમ રમી છે। મહિલા મતદારો હંમેશા ભાજપ તરફી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ વખતે ભાજપ આ મેસેજ લઈને જવા માંગે છે કે મહિલાઓને જો કોઈ તક આપતું હોય તો એ ફક્ત ભાજપ આપે છે। 16 બેઠક જે છે 89માંથી તે બેઠકો જે છે, માફ કરશો, પહેલી યાદીની અંદર બીજા તબક્કાની બેઠકો હતી એટલે ટોટલ 160 પ્લસ આજની 166 બેઠકમાંથી 16 ઉમેદવારો આપ્યા છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓને તક આપવામાં આવી છે। જો કે હજુ પણ જે રાજકીય પક્ષોની મહિલાઓ ધારાસભ્યો કે સાંસદો તેમની જે ડિમાન્ડ હતી 33% આરક્ષણની, તે હજુ આવ્યું નથી અને તે પહેલાં આ પ્રકારની એક મોટી પહેલ ભાજપે કરી અને એક મોટો મેસેજ મહિલા વર્ગની અંદર આપ્યો છે। તેની સાથે જે નામો સામે આવ્યા છે તેની અંદર ખૂબ જે સામાજિક સમીકરણો સાચવવાનો પ્રયાસ થયો હતો, સામાજિક સમીકરણોના આધારે નામો અપાયા છે। 84 બેઠક ઉપર ઝંખરામેન પટેલને કાપી અને ત્યાં સંદીપ દેસાઈ જે જિલ્લા પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। ત્યાં સમીકરણની પ્રમાણે કહેવામાં આવ્યું છે કે નાની નાની તમામ જ્ઞાતિઓને પણ ભાજપ ટિકિટ આપી રહ્યું છે, જે સીટ ઉપર તેમનું વર્ચસ્વ ન હોય અત્યાર સુધી તમામ રાજકીય પક્ષો જે સીટ ઉપર જેનું વર્ચસ્વ તેને ટિકિટ આપતા છે, પણ જે બેઠકો ભાજપ માટે મજબૂત છે અથવા તો સેફ છે તેવી બેઠકો ઉપર ભાજપ અન્ય જ્ઞાતિઓને પણ સાચવી અને એક મેસેજ આપી રહ્યું છે કે જે નાના વર્ગ છે તેને પણ ભાજપ સાચવી રહ્યું છે, તેમને પણ ટિકિટ આપવામાં આવી રહી છે, તે પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે। ગાંધીનગર કલોલની અંદર, માફ કરશો, ગાંધીનગર જિલ્લાની અંદર જે બેઠકો ઉપર ઠાકોર સમુદાયનું પ્રભુત્વ છે ત્યાં ઠાકોર સમુદાયને ભાજપ ટિકિટ આપે છે, પણ તે સિવાય અન્ય એવી જે બેઠકો છે કે જ્યાં ભાજપની સેફ બેઠકો ગણવામાં આવે છે ત્યાં અન્ય સમાજને જે છે પ્રભુત્વ આપી અને ભાજપે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો છે। એક રણનીતિ સાથે, તમામ સામાજિક સમીકરણો સાથે આ પ્રકારની યાદી જાહેર કરવામાં આવી છે અને હજુ પણ જે 16 બેઠકો બાકી છે તેમાં પણ આ પ્રકારનું સમીકરણ ચાલી રહ્યું છે, કારણ કે ગાંધીનગર જિલ્લાના કારણે જે કોકડું ગૂંચવાયું છે, ગાંધીનગર જિલ્લામાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ ઉપર ભાજપ ઉતારી રહ્યું છે, તો તે સિવાય કલોલનું જો ભાજપે જીત્યું તો ત્યાં પણ ઠાકોર જે છે ઉમેદવાર હોવો જોઈએ, કારણ કે ત્યાં ઠાકોરોના સૌથી વધુ મત છે। તો આ જે સમીકરણો સાચવવાની અંદર માણસાની અંદર અમિત ચૌધરી ટિકિટ નથી આપી શકાતી, તો ત્યાં કઈ રીતનું સમીકરણ સાચવવું, આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે જે શીર્ષ નેતૃત્વ છે તે સતત પ્રદેશ નેતૃત્વ સાથે નામો મંગાવી રહ્યું છે, કયા સારા નામો છે જે પેનલમાં આવ્યા હતા તેના સિવાય અન્ય કયા સારા નામો છે તેના ઉપર હાલ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને આવતીકાલ સુધીમાં ભાજપ યાદી જાહેર કરે, કારણ કે બીજા તબક્કા માટે 17 તારીખ અંતિમ દિવસ છે, એટલે હજુ સમય છે, તો તેના માટે તમામ પ્રયાસ થઈ રહ્યા છે કે બીજા તબક્કાની બેઠકો ત્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે જ્યાં સુધીમાં સારા ચહેરાઓ તમામ બેઠક ઉપર મળી શકે। જી બિલકુલ, આપણી સાથે ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, કોંગ્રેસને હજુ 87 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, આ જાહેરાતો ક્યાં સુધીમાં થઈ શકે છે? ચિંતન કોંગ્રેસની